હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્પાર્ક 2024 નું સાયન ફેર તથા કેરિયર કાઉન્સિલિંગ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકણોલ પાસે સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાબરકાંઠા દ્વારા સ્પાર્ક 2024 નું સાયન્સ ફેર તથા કેરિયર કાઉન્સિલિંગ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી સ્પાર્ક 2024 નું સાયન્સ ફેર આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ મંદિર ખાતે સ્પાર્ક 2024 નું સાયન્સ ફેરનું સ્વામીના હસ્તે રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સાયન્સ ફેરમાં સાબરકાંઠા જિલ્લામાં 91 થી વધુ શાળાઓ જોડાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ 122 પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા. વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ એક જ સમાન યુનિફોર્મમાં સુસજ્જ રહીને પ્રોજેક્ટોની માહિતી આપી હતી, જેમાં રોબોટિક્સ, ડ્રોન અને એન્ડ ટેકનોલોજી, VR કોડિંગ સિસ્ટમ સહિત પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા હતા. સાયન્સ ફેરમાં સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તથા ધોરણ 12 પછી કારકિર્દીની તકો અંગેની સમજ આપવામાં આવી હતી. સ્પાર્ક 2024નો સાયન્સ ફેર જિલ્લાની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રોજેક્ટ નિહાળ્યો હતો. આ સાયન્સ IIT, NIFT, SINU વિવિધ યુનિવર્સિટીએ ભાગ લીધો હતો. રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. શું કાર્યક્રમ યોજાયો? આજે BAPS સ્વામિનારાયણ મંદિર કાંકરોલ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાબરકાંઠા દ્વારા આયોજિત સ્પાર્ક 2024 સાયન્સ ફેર કમ કેરિયર કાઉન્સેલિંગ ફેરનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમ બાળકોની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય, બાળકો મેટ્રો સિટી પ્રકારનું પ્લેટફોર્મ અહીંયા પ્રાપ્ત થાય એ માટેનો અમારો પ્રયત્ન અત્રે રહેલો છે. આ કાર્યક્રમની અંદર 91 કરતાં વધારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો આવેલી છે, જેની અંદર 122 કરતાં પણ વધારે પ્રોજેક્ટ લઈને બાળકો, બાળ વૈજ્ઞાનિકો અત્રે આવેલા છે. આ કાર્યક્રમ નિહાળવા માટે લગભગ 20,000 થી 25,000 જેટલા વાલીઓ અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ નિહાળવા આવશે. 5મી અને 6ઠ્ઠી જાન્યુઆરી 2024 સુધી આ કાર્યક્રમ ચાલશે. સવારે 9 વાગ્યાથી શરૂ કરી સાંજે 5 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. આ કાર્યક્રમમાં IIT, NIFT, SSIU, સૃષ્ટિ જેવી વિવિધ યુનિવર્સિટીઓએ પણ પોતે ભાગ લીધો છે. સાથે સાથે રોબોટિક્સ, ડ્રોન, VR સિસ્ટમ, કોડિંગ સિસ્ટમ વગેરે પર અને કારકિર્દી સાથે સંકળાયેલા વિવિધ પ્રકારના સેમિનારનું પણ આયોજન આ સ્પાર્ક 2024માં કરવામાં આવેલું છે.